ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસનું રિહર્સલ, મંદિરથી લઈને સરસપુર સુધીના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું. પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ પણ આ રિહર્સલમાં હાજર રહ્યા હતા. ત્યારે રિહર્સલમાં 15,000 પોલીસ કર્મીઓ પણ જોડાયા, 1,000થી વધુ ટ્રાફિક પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા અને અન્ય જિલ્લાની પોલીસ બંદોબસ્ત પણ જોડાયો હતો. 147મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં રથયાત્રા પહેલા શહેર પોલીસ દ્વારા રિહર્સલ હાથ ધરવામાં આવી રહ્યું છે. મંદિરથી લઈને સરસપુર સુધી આ રથયાત્રાના રૂટ પર પોલીસ રિહર્સલ કરવામાં આવ્યું. 15,000 પોલીસ કર્મીઓ પણ આ રિહર્સલમાં જોડાયા. ખાસ કરીને મહત્વનું છે કે જે રૂટ પરથી આ રથયાત્રા પસાર થવાની છે એ રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લી ઘડીએ કોઈ પણ પ્રકારની કોઈ ક્ષતિ ન સર્જાય તેના માટે થઈને ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેને લઈને આ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અન્ય જિલ્લાના પોલીસ કર્મીઓ પણ આ રિહર્સલમાં જોડાયા હતા અને કોઈ પણ પ્રકારની ક્ષતિ ન સર્જાય તેના પર ખાસ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. ભગવાન શ્રી જગન્નાથજીની જે 7 જુલાઈના રોજ જે રથયાત્રા છે એના આજ રોજ 4 જુલાઈના રોજ આપણે રિહર્સલ કરી રહ્યા છીએ. એની આપણે જે રિહર્સલ છે એ આજે થશે અને આવતીકાલે 5 તારીખે અને 6 તારીખે પણ પોઈન્ટો ઉપર જઈને માણસો પોતાના એરિયાની ચકાસણી કરશે. એના આપણે જે પૂરતા ફોર્સ છે એ મળી ગયા છે, બહારથી પણ મળી ગયા છે. 12,000થી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને 6,000થી ઉપર આના હોમગાર્ડનો ઉપયોગ થશે. આ સિવાય SRPની પણ 20 કંપનીઓ આપણે બહારથી મળી છે અને 15 કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે. આ સિવાય 11 જે પેરામિલિટરી ફોર્સ છે એમાં RAF છે, BSF છે, CISF છે, એની પણ કંપનીઓ આપણે મળી છે. આ વખતે હું જણાવવા માગું છું કે આ વખતે આપણે CCTVનો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ. આખા જે રૂટ ઉપર છે જે પહેલાં નહીં હતું, આ વખતે આપણે 1400 જે દુકાનદારો છે, જે એરિયાવાળા છે એના મોટિવેટ કરી, એન્કરેજ કરી અને 1400થી ઉપર CCTV કેમેરાઓ પણ એ લોકોએ લગાડ્યા છે.